दर्शकों, मैं हर्षा गुंडला बेल्जो टीवी की तरफ से आज आपके लिए एक ऐसी व्यक्ति को लेकर आई हूँ जो है हाउसवाइफ। तो मुझे लगता है आज आपको इस वीडियो में जो जो हाउसवाइफ है उनके कुछ प्रश्नों के जवाब जरूर मिलेंगे। जो हाजिर है उनका नाम है भावना गुंडला। वो एक काफ़ी सीनियर लेडी है और उनके पोते पोतियाँ बच्चे सब जो शादीशुदा है कैसे रहते हैं, कैसे जीते, कैसे सबके अलग अलग स्वभाव है और उनके साथ वो हेड ऑफ द फैमिली होने के बावजूद कैसे मैनेज करते हैं? देखते हैं। आइए कहाँ भावना बेन गुंडला के साथ। तो भावना बेन पधारो हमारा बेल्जो टीवी ना स्टूडियो में। थैंक यू। तमने मळी ने अमने घणी खुशी थई छे। तमारो बायोडेटा तो मैं पहला जाणी लीधो छे पण आजे अमारा दर्शकों ने जाणवानी इच्छा छे के तमारा घर में तमे पहला तो हाउसवाइफ तरीके आव्या, मतलब एज ए वाइफ तरीके आव्या, हवे तमारे त्यां दीकराओनी वहुओ आवी, जमाईओ आव्या, दीकराओनी वहुओना अलग अलग स्वभाव, बच्चाओना अलग स्वभाव, तो तमे आ बधुं केवी रीते मैनेज करो छो? આમાં એવું છે ને કે આપણે મોટા છે આપણે દીકરીની જેમ રાખીએ છીએ, બહુ ઓકે, તો એની આપણે ફેસિલિટી સાચવીએ છીએ, આપણે દીકરીની જેમ રાખીએ છીએ, દીકરાને જમાવીને દીકરાની જેમ રાખીએ છીએ, આપણે એની ફેસિલિટી રાખીએ છીએ. અને જોઈન્ટ ફેમિલીમાં એ જ મજા છે કે એકબીજાનું તમે માન રાખો, એકબીજાનું સંજોગ પ્રમાણ રાખો. સમજો તમારા ઘરમાં ચાર પાંચ જણા છે, સમજો બે દીકરા છે, એની બહુ છે, તમે છો અને તમારા હસબન્ડ છે. તમારા હસબન્ડને સમજો કે બટેટાનું જ શાક ભાવે છે, તમારા દીકરાને એકને રીંગણાનું શાક ભાવે છે, ને એની જ વાઈફને ભીંડાનું શાક ભાવે છે. તો શું તમે ત્રણ શાક ભાવો છો ઘરમાંથી? નહીં તો કેવી રીતે મેનેજ કરો છો? ફેમિલીમાં બધાને એડજસ્ટ કરી લેવાનું. નહીં પણ એ મેનેજ ધારો કે કરવાનું આવે તો તમે એઝ અ સાસુ કેવી રીતે કરશો? તો રીંગણા બટેટા શાક સાથે કરવાનું, એને ભીંડા અલગ કરવાનું. ઓકે, તો બે શાકમાં તમારો એક શાક તમે કટ આઉટ કરી શકો છો. એ જ સમયે બચ્ચાઓ એ કહેશે કે મને તો રીંગણાએ નથી ખાવા ને ભીંડોય નથી ખાવો, પણ મને બીજું કંઈક મારી ચોઈસનું. અને બચ્ચાને કહેતા નથી આવડતું કે એને શું એક્ઝેક્ટલી ભાવે છે. જેમ સ્કૂલમાં ન જવું હોય ને તો બચ્ચા એમ કે પેટ દુખે છે, માથું દુખે છે, દુખતું કાંઈ ન હોય, તો એવી રીતે એ જ સમયે તમારું બચ્ચું, મતલબ દીકરાનો દીકરો એમ કહેશે જે નાનો છે કે મને તો કઈ મમ્મી આવું બધું કઈ નથી ભાવતું, તો તમે ત્યારે શું એને આપો છો? તો એને ફોસલાવાની, પટાવીને વાત કરવાની કે ભાઈ તારે શું ખાવું છે. હા, તો એને એ પ્રમાણે બને દે. એ બહુ થાય તો ઓકે, બ્રેડ બટર ખાય કે બ્રેડ જામ ખાય કે એ પ્રમાણે દેવાનું. અચ્છા, છે ફેમિલી છે બધી વસ્તુ કરવાનું. ઓકે, હવે તમે તમારા દીકરાઓની વાઇફ ચૂઝ કરી તો તમે બોમ્બેમાં રહો છો, રાઈટ? તમે ક્યાંના? હું પોતે પોરબંદરની. અચ્છા, તો તમારા દીકરાની, સમજો મોટા દીકરાની વાઈફ કી ક્યાંની? જામનગરની. બોમ્બેમાં રહો છો અને વાઈફ તમારા દીકરાની જામનગરની છે, તો તમે ઇન્ટરવ્યુ તો લીધો જ હશે બહુનો, સાસુ તરીકે લેવો જ પડે. તો તમે એને માં કઈ ખૂબીઓ જોવાની વિચારી હતી? આપણે તો એવું છે કે જોઈન્ટ ફેમિલીમાં રહેવું ને આપણી રીતે બધું શીખવાડવાનું છે. એને કહેવાનું છે કે આપણા ઘરમાં જો ચા પસંદ છે બધાને, ચા કરવાનું, આપણે ઘર પહેલાં બધી રસોઈ કરવાની, મહેમાન આવે તો કેમ બધાને આપતા સ્વાગતા કરવાની, એ બધું જોવાનું. કારણ કે એને બધું શીખવાડેલું મેં આવતા હોય બધું શીખવાડ, ઘરની બધી બધી થિયરી અલગ. છતાં બી ઇન્ટરવ્યુમાં કંઈક તો તમે એક્સપેક્ટ કર્યું હોય કે આ તો જોઈએ જ, મને એ બનાવીને બતાડે એ પહેલા જોઈએ. જેવી રીતે છોકરાઓ એમ કહે ને કમસે કમ મને બ્યુટીફુલ તો જોઈએ, બ્યુટીની સાથે એ એજ્યુકેટેડ તો હોવી જ જોઈએ. એજ્યુકેટેડ છે તો કંઈક નહીં પણ થોડુંક તો કમાતી હોવી જોઈએ. તો તમે એમ એવી રીતે કયો એક્ઝેક્ટ પોઈન્ટ ગોત્યો એની અંદર કે તમને એ પસંદ આવી ગઈ? એનું પણ જોઈન્ટ ફેમિલી છે, એ જોઈન્ટ ફેમિલી વાળી છે, એને જોઈન્ટ ફેમિલીમાં કેમ રહેવું એને બધો ખ્યાલ હોય, એટલે આપણા ઘરમાં એડજસ્ટ કરી શકાય. મેઇન એનો જે મેઇન એ પોઈન્ટ જોયો કે એ જોઈન્ટ ફેમિલી વાળી છે,
અને તમારા દીકરાને શું જોઈતું હતું? મારા દીકરાને સાથે તમારી ચોઈસ એને અપનાવી લીધી. એને શરત હતી કે એને મારી જેવી કરી દે, કે મારી સાથે બધે પાર્ટી મારી શકે, મારા ફ્રેન્ડ સાથે રહી શકે, તો એને તૈયાર કરી દે તો મારે કરવું છે. એ પ્રમાણે તૈયાર કરી દીધી એને, રહેવાનું કરવાનું એ બધું મેં નથી કર્યું. એટલે તો સુધા, અરે ભાવનાબેન, આપણે દર્શકોને એક મેસેજ આપી દઈએ કે દર્શકો, હમારે સ્ટુડિયો મેં જો ભાવનાબેન આયે થે, ઉન્હોને આપકો અપને અચ્છે વિચાર બતાએ, તો એસે હી અચ્છે અચ્છે વિચાર દેખને કે લિયે સિર્ફ બેલઝો ટીવી ઓન કીજિયે.